સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. એક ભ, બે ભ, ત્રણ ભ, પાંચ ભ, આ કાઠા દેને છ ભ, અને આ સાતમા ભ સુધી. હે ભોળાનાથ, હે મહાદેવ, મારે તમારી પાસે વરદાન માંગુ છે કે ચંદુ ચડ્ડા વાળો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, ને હાથ બહુધી એ જોર રૂપે મને મળે. એ દેવોના દેવ મહાદેવ, કાંઠા તેને તમારી પાસે એક નાનકડું વરદાન માગું છું કે મને એક ભવ નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ હાથ ભવ સુધી ચંપા ચોટલી વાળીથી બચાવજો દેવોના દેવ મહાદેવ. આ એના જ કારણે મારે લગ્ન થવાના હોય ને કાંઠા તેને પંખ પડી જાય છે. ઓમ નમઃ શિવાય, હર હર ભોળા મહાદેવ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હા ચંદુ, કાંઠા તેને હે ભોળાનાથ, આટલી જલ્દી તે મારી પ્રાર્થના સાંભળી લીધી. ચંદુ, ચંદુ, મારા ચંદુ ચડ્ડાવાળા ઉભો રે, મારા ચંદુ ઉભો રે, બચાવો મહાદેવ, બચાવો. માં, અમે આવી રહ્યા છીએ. હા માં, હા માં, અમે આવી રહ્યા છીએ. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. હા માં, હા માં, અમે આવી રહ્યા છીએ. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. મમતાનો દરિયો મારે માવડી રે જાણે, મમતાનો દરિયો મારે માવડી રે મારે, માને જોઈ રે તન મારો ઉગે, માને જોઈ મારા દીકરા પાછા આવી ગયા, મારા દીકરા. તારી કૃપા,
નરાથમ, મારા બંને દીકરાઓ પાછા આવી રહ્યા છે તમે કરેલા કુકર્મોનો હિસાબ લેવા માટે. કૂતરાના મોતે મારશે કૂતરાના. ક્યાંથી પાછા આવશે? ઉપરથી પાછા આવશે. એ આ પ્રલયના પ્રહારથી પૃથ્વી ફાટી ગઈ ને એમાં કાંકરાની જેમ તારા દીકરા સમાઈ ગયા. હવે ક્યાંથી પાછા આવશે? ગાંડી નહીં તો. અરે હવે તો 100 જન્મે પાછા નહીં આવે, સમજી? આ જન્મે આવશે. તે એક રડતી માના હૈયાની ચીસ નથી સાંભળી. એ ચીસથી ધરતી ધ્રુજી ઉઠે છે, આકાશ તૂટી પડે છે, કુદરતના કાનૂન બદલાઈ જાય છે. તે નવરાત્રીમાં મારા દીકરાઓને માર્યા છે, મારા સેઠાનું સિંદૂર ભૂસ્યું છે. તે માં અંબાએ બધું જ જોયું છે. આજ માં અંબાએ મહિષાસુર અને ચંડ મુંડને માર્યા છે. હવે હવે તારો વારો છે. તને પૂરો કરવા અને તારો હિસાબ લેવા માટે માતાજી મારા બંને દીકરાઓને પાછા મોકલી રહી છે, મારા રામ અને મારા શ્યામને. છોડ, કહું છું છોડ. આજે હું તારા દીકરાઓની છેલ્લી નિશાની પણ મિટાવી દઈશ. દીકરાઓનો પહેલો ચમત્કાર હતો. હવે હવે પગલે પગલે હિસાબ લેશે ને ત્યારે પાપીઓ તમને સંતાવાની એ જગ્યા નહીં મળે. અરે અતારમાં હું સવારમાં સારા કામે જઈ રહ્યો એટલે 16 વર્ષની મરશીલા શર્મિલા ને જોવા જાઉં ત્યાં પટકાય ને તું હું કામ અપશકન કરે છે. તારા નસીબમાં હું જ લખાઈશું, બાકી કોઈ લખાયું નથી. આજે હું કેટલી પાતળી કન્યા છું. મારા બાપની એક ને એક છોકરી છું ને ખાધે પીધે સુખી છું. પણ તને જોઈને હું દુખી છું એનું હું. એ ચંદુ, આ તારી પાછળની સીટ પર બેહાડી મને ત્યાં લગી લઈ જા ને. ક્યાં સુધી? બસ 3 કિલોમીટર સુધી. 3 કિલોમીટર સુધી? અને તને? અરે દવા દે ને, કહું છું મોડું થાય છે મારે. ના ચંદુ. અરે કહું છું દવા દે. અરે કાઢી તને મુખ મને દવા દે. નહીં જવા દો. અરે દવા દે. અરે જવા દે. એ ચંદુ જાય છે ક્યાં? તું મને ના બેસાડ તો હું તને સાયકલ પાછળ બેહાડું. અરે કહું છું જાય છે ક્યાં ચંદુ? એ ચંદુ, એ ઉભો રે કહું છું ચંદુ. એ ચંદુ, આજે મારી ગાડીમાં બેસી જા. આજે મારી ગાડીમાં બેસી જા. બાપુ, હું બહાર જઈને આવું છું. ક્યાં જાય છે? હું મંદિરે જાઉં છું. ભલે બેટા, પણ જલ્દી પાછી આવી જજે. હવે મને તારી ચિંતા થાય છે. બાપુ, હું કઈ નાની થોડી છું. એટલે જ ચિંતા થાય છે બેટા. હવે જેમ બને તેમ જલ્દી તારા લગ્ન કરાવી નાખવા પડશે. જોકે એક બે ઠેકાણે મેં તારા સગપણ વિશે વાત પણ કરી રાખી છે. પણ બાપુ, મારા લગ્ન એવી જગ્યાએ ન કરતા કે જે મારું મન ન માને. આપણા સમાજની મોટા ભાગની છોકરીઓ મા બાપની મરજી હોય ત્યાં પરણી જાય છે અને જિંદગીના સપનાની રાખને કાજળની જેમ આંખોમાં અંજીને જીવી લેતી હોય છે. બેટા, તારી જિંદગીમાં એવું ક્યારે નહીં થાય. તારું મન માને ત્યાં જ તારા લગ્ન થશે. અને જો તે કોઈ છોકરો પસંદ કરી રાખ્યો હોય તો બોલાવે ને, આપણે લગ્નનું પાકું કરી નાખીએ.
બાપુ. હા બેટા, જો બેટા, આ સુધી જીવનમાં તે જે પણ માંગ્યું છે એ મેં તને આપ્યું છે. તારું દિલ દુભાય કે હું ક્યારે નહીં કરું બેટા, ક્યારે નહીં. મારી દીકરી. બાપુ હવે હું જાઉં. બાપુએ હા પાડી દીધી? અરે બાપરે, મરી ગયા. કેમ એવું બોલે છે? એટલે આપણે એક જ ઘરમાં સાથે રહેવું પડશે. એટલે 24 કલાક થાકી જઈએ ત્યાં સુધી એકબીજાના ડાચા જોયા કરવા પડશે. અને થોડાક વર્ષોમાં મારા બે ચાર છોકરાની માં બનીને ડોસી બનીને મારી આજુબાજુ ફર્યા કરશે. જો જય, હું જાઉં છું. અરે મજાક કરતો હતો, ખોટું લાગી ગયું? ખરેખર? કસમથી. સાચું બોલ, ખોટું બોલતો તો ને? હા ખોટું બોલતો તો. હે રૂપલ, હવે તો આપણે એકબીજાની પ્રીતના રંગમાં પૂરેપૂરા રંગાઈ ગયા છે ગાંડી. બેટા કેમ આટલું મોડું કર્યું? હું તો ક્યારનો તારી વાટ જોતો હતો. કેમ પપ્પા? અરે તારા માટે ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? મારા મિત્ર પ્રલયસિંહનો દીકરો સૂરજ અમેરિકાથી પાછો આવી ગયો છે અને એના માટે એણે તારા હાથની માંગણી કરી છે. પણ પપ્પા. બેટા, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. આવડું મોટું કુટુંબ ને અમેરિકા રિટર્ન છોકરો. પણ પપ્પા, હમણાં મારી લગ્ન કરવાની ઈચ્છા નથી. આવી વેળા વારંવાર નથી આવતી. અને આ સુધી મેં તારું સાંભળ્યું છે, હવે હું તારું કશું નહીં સાંભળું. આપણે કાલે ત્યાં જવાનું છે. હા હા, મારા બેરુ આનંદ માને. હા એકદમ મજામાં. આ સોનલ છે? અરે વાહ, આટલી મોટી થઈ ગઈ, સરસ. ખરેખર આપણા સુરત સાથે રામસીતાની જોડી લાગશે. હા બરાબર બોલ્યો તું. તો પછી આપણો રામ, મારો મતલબ આપણો સુરજ ક્યાં છે? અરે સુરજ, અરે આ જો કોણ આવ્યું છે. આ જો જો કોણ આવ્યું છે. આ છે કિશનભાઈ અને આ છે એમની દીકરી સોનલ. હાય, હાઉ આર યુ? દીકરા, ખોટું ના લગાડીશ, કારણ કે તારું અમેરિકન કલ્ચર, સોનલનું ઇન્ડિયન કલ્ચર, પણ ધીરે ધીરે બધું શીખી જશે. યસ યસ, આઈ લાઈક સોનલ, બ્યુટીફુલ, વેરી ચાર્મિંગ, આઈ લાઈક હર. અરે વાત તો પછી વાટ કોની જોવાની ભાઈ, વગડાવી દો લગ્નની શરણાઈઓ. અરે હું પણ એ જ કહેવા માંગુ છું. અરે વાહ વાહ, તો પછી જોશી મહારાજને બોલાવી અને લગ્નનું એક સરસ મજાનું મુહૂર્ત કઢાવીએ. બોલ, તારું શું કહેવું છે? તમે મુહૂર્ત કઢાવી અને સંદેશો મોકલી દેજો એટલે અમે લગ્નની તૈયારી કરી દઈશું. વાહ ભાઈ વાહ, આજે તો બહુ ખુશ છું. પણ એ ખુશીની સાથે થોડી ઘણી મોજ મસ્તી. નહીં નહીં, મારાથી તો હવે દીકરીના ઘરનું પાણી ન પીવાય અને એ ટેવ મારે અત્યારથી જ પાડી દેવી જોઈએ. અરે ભાઈ, તારાથી ન પીવાય પણ તારે ત્યાં મારાથી તો પીવાય ને. અરે કેમ નહીં ભેરુ. એ ચંદુ પ્રેમમાં પડે રે, કાઠા થઈને વેમમાં પડે રે, પાસે દઈને ડેમમાં પડે રે. એ ભગવાન, તને કાઠા થઈને એક વાત પૂછું કે દુનિયાના કોઈ પણ માણસના નસીબમાં ઓછામાં ઓછી એક બાયડી હોય છે, તો પછી મારા નસીબમાં એક બાયડી તો હોય કે નહીં, જે મને રાધી ખવડાવે, મારા ઘરનું ધ્યાન રાખે, મારા કપડાં ધોઈ દે અને મારા નાના નાના બાળકોની કાઠી થઈને મા બને.
ગયા.